नमस्कार, હું છું હર્ષ રોય અને આપ જોઈ રહ્યા છો કૃષિ જાગરણ, કારણ કે વાત છે દેશની। રશિયા યુક્રેન યુદ્ધને અટકાવી શકે છે પીએમ મોદી। ધરતીના સ્વર્ગ પર ભારતીય યુવાઓ કરશે શૌર્યનું પ્રદર્શન। જુઓ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ 2023 નું આજનું શેડ્યુલ। ચિંચીડાને ઘરે આ રીતે ઉગાડો, આ છોડ સાપના ગોળા તરીકે પ્રખ્યાત છે। રેલવે 2350 કિસાન રેલ સેવાનું સંચાલન કર્યું। लगभग 7.9 लाख टन नाश पामेला माल नु परिवहन करशे। लंपी वायरस थी जानवरों ना मृत्यु पर सरकार 40,000 रुपया नु वर्तर आपी रही छे। बाजरी नी खेती अने उपज वधारवा माटे पद्धति अपनाओ अने शू छे पद्धति जाणो। महेसाणा जिला ना नाफेड द्वारा टेकाना भावे रायडा अने चणानी खरीदी कराशे। नोंधणी प्रक्रिया शुरू कराई। एक महीना मां पैसा डबल। खेडूतोए 28 दिवस मां तैयार थाय तेवो पाक वाव्यो। હવે યુવા ખેડૂત ઉડાવશે ડ્રોન। કંપનીઓએ ગામડામાં જઈને આપશે ટ્રેનિંગ। બસ કરવું પડશે અમુક કામ। જો તમે નાસ્તો નહીં કરો તો તમારું વજન વધશે। હૃદય રોગ, ડાયાબિટીસ અને માઇગ્રેનનું જોખમ પણ વધી જશે। સમાચાર જોઈશું વિસ્તારથી। અમેરિકાએ કહ્યું કે આ યુદ્ધનો અંત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે પીએમ મોદી। તો રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ થવાનું છે। અત્યાર સુધી કોઈ પણ પક્ષ પીછે હટ કરવા તૈયાર થયું નથી। બંને દેશના યુદ્ધના લીધે દુનિયાભરનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે। ત્યાં જ આ બંને દેશોના યુદ્ધને રોકવા માટે અમેરિકાએ કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યુદ્ધને ખતમ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે। શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકા રાષ્ટ્રીય અને સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે આ યુદ્ધને રોકવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી શકે છે। ગઈકાલથી ધરતીના સ્વર્ગ જમ્મુ કાશ્મીરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 નો પ્રારંભ થઈ રહ્યો છે અને પ્રારંભ થતાની સાથે જ ઓપનિંગ સેરેમનીમાં રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા। ભારત સરકાર રમતગમત ક્ષેત્રે ભારતના દબદબો વધારવા માટે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહી છે। યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી ભારત સરકાર નવી નવી ટુર્નામેન્ટ યોજી રહી છે। હાલમાં ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રમાઈ રહી છે। તો ગઈકાલથી જ ધરતીના સ્વર્ગ જમ્મુ કાશ્મીરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના 2023નો પ્રારંભ થઈ ચૂક્યો છે। ઓપનિંગ સેરેમનીમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા। ચિંચીડાને ઉગાડવાનો શ્રેષ્ઠ સમય જાન્યુઆરી અને જુલાઈ છે। આ માટે બીજને 1/3-2 ઇંચ વડે અને ઊંડા વાવવા જોઈએ, જેના કારણે છોડને વિકાસ સારી રીતે થઈ જાય। અને ધ્યાન રાખો કે વાવણી કરતા પહેલા તેને બીજને થોડી વાર પાણીમાં પલાળી રાખો। આમ કરવાથી બીજ ખૂબ જ ઝડપથી અંકુરિત થાય છે। જમીન વિશે વાત કરીએ તો અત્યંત સૂકી અને ગરમ જમીન, જે રેતાળ લોમીની જમીન છે, તે સૌથી યોગ્ય છે। તો જમીનનું પીએચ મૂલ્ય 5-7.5 વચ્ચે હોવું જોઈએ, તો આનાથી વધુ છોડને અસર કરી શકે છે। તો તે ચિંચીડાના બે છોડ વચ્ચે લગભગ 4 ફૂટ અને બે હરોળ વચ્ચે લગભગ 6 ફૂટનું અંતર હોવું જોઈએ। આમ કરવાથી છોડ એકબીજા સાથે ફસાઈ શકશે નહીં અને તેમના મૂળ સ્વરૂપમાં યોગ્ય રીતે આવી શકશે। તો તમે વાવણીના 40-50 દિવસ પછી શાકભાજીની લણણી કરી શકો છો। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ 7 ઓગસ્ટ 2020 થી 31 જાન્યુઆરી 2023 સુધી સેવા શરૂ થઈ, ત્યારથી ભારતીય રેલવે લગભગ 2,359 કિસાન રેલ સેવાનું સંચાલન કર્યું છે, જેણે લગભગ 7.9 લાખ ટન નાશવંત ચીજવસ્તુઓનું પરિવહન કર્યું છે। કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને જ્યારે કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે કિસાન રેલ સેવા શરૂ કરી હતી અને 7 ઓગસ્ટ 2020 રોજ પ્રથમ કિસાન રેલ સેવા ટ્રેનને દેલાલી મહારાષ્ટ્રથી અને દાનાપુર બિહાર વચ્ચેનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। સમજાવો કે એક ઉત્પાદન કેન્દ્રો બજાર ઉપભોગ કેન્દ્ર સાથે જોડીને કિસાન રેલ સેવાનું ઉદ્દેશ્ય કૃષિને આવક વધારવાનું અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને કિસાન રેલ સેવા વિશે ઘણી માહિતીઓ પણ આપી હતી। છેલ્લા 2-3 વર્ષની અંદર મનુષ્ય અને પ્રાણીઓ માટે સંઘર્ષથી ભરેલા હોય છે તેવું આપણે જાણ્યું। તો પહેલા કોરોનાએ માણસમાં પાયમાલી મચાવી, પછી લંપી વાયરસ,
પ્રાણીઓમાં ઉપદ્રવ તરીકે આવ્યો. લંપી વાયરસે લાખો પ્રાણીઓને ઘેરી લીધા, જેમાં મોટા ભાગની ગાયો સામેલ હતી. આને રોકવા માટે રાજ્ય સરકારે અને રાજસ્થાન સરકારે, છત્તીસગઢ સરકારે સમગ્ર ભારતમાં મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કર્યું. રસીકરણ પછી લંપી વાયરસથી પીડિત લોકોની સંખ્યા અને જ્યારે નોંધપાત્ર ઘટાડો થયો, તેની અંદર હવે રાજસ્થાન સરકારે પશુપાલકોને રાહત આપવા માટેનું કામ કાર્ય ચાલુ કર્યું છે. સરકાર લંપી વાયરસથી મૃત્યુ પામેલા પશુઓના માલિકને વળતર તરીકે 40,000 રૂપિયા આપશે. દેશમાં બાજરીના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ 2023નો ઉદ્દેશ્ય બાજરીના વપરાશમાં વધારો કરીને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ માટે 8 બાજરી ઓળખવામાં આવી છે. ઉનાળાના ઋતુમાં ખેતરની ઠંડી ખેડાણ અને 1-2 વખત કરવી જોઈએ, તો તે રોગોને રોકવા અને જમીનમાં ભેજ જાળવવામાં ખૂબ જ ફાયદાકારક છે. મહેસાણા જિલ્લામાં રાયડો અને ચણાની ખેતી કરતા ખેડૂતોને મહત્તમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે 10 માર્ચથી ટેકાના ભાવ રાયડો અને ચણાની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં નાફેડના માધ્યમથી કરવામાં અવારનવાર ખરીદી સંદર્ભે મહેસાણા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની VCE દ્વારા ખેડૂતોને નોંધણીની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લાના કાનપર ગામના ખેડૂતોને કોઠાસુજે કમાલ કરી દીધો છે. માત્ર 9 ચોપડી પાસ ખેડૂતોએ યુટ્યુબમાં ઓર્ગેનિક ખેતી શીખી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી છે અને અવનવા પાકની ખેતી કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. તેમણે પોતાના ફાર્મમાં ઘઉંના જવારા અને બ્રાહ્મીનું વાવેતર કર્યું છે, જેનું વેચાણ કરી કમાણી રળી રહ્યા છે. તો ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ માટે તે ખૂબ જ ઉપયોગી છે તેવું માનવામાં પણ આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ કરાર હેઠળ બંને કંપનીઓએ ગ્રામીણ યુવાનોને ટ્રેનિંગ આપશે. આ પછી ડ્રોન ટેકનોલોજી ઉપયોગ માટે તૈયાર કરીને રોજગારીની તકો ઊભી કરવા પર કામ કરવામાં આવશે. યુવકને તાલીમ આપવામાં આવશે અને સ્પ્રે માટે કામ પર રાખવામાં આવશે અને તે સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ટેકવર્લ્ડને નેવિગેશન સાથે ભાગીદારી કરી છે. ખાસ વાત એ છે કે આ કરાર હેઠળ બંને કંપનીઓએ ગ્રામીણ યુવાઓને ટ્રેનિંગ પણ આપશે અને સાથે સાથે ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ વિશે દરેક ખેડૂતોને સમજાવશે અને તેની રોજગારીઓની તકો ઊભી કરવા માટે પણ તેમને કામ લાગશે. સવારના નાસ્તાની આદતો પર કરવામાં આવેલા અભ્યાસ મુજબ માત્ર 3% ભારતીયો જ નાસ્તો કરવો જરૂરી માનતા હોય છે. તો આમ જોવા જઈએ તો આ અસ્ત અને એક જીવનની અંદર વ્યસ્ત જીવનમાં લોકો ચા નાસ્તો કરવાનું સવારમાં ઉઠીને ભૂલી જતા હોય છે. તો વાત કરીએ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતાના 3600 લોકો પર કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 84% લોકો માને છે કે નાસ્તો હળવો હોવો જોઈએ, જ્યારે 91% લોકો માને છે કે ઘરે બનાવેલું ભોજન નાસ્તા તરીકે ખાવું યોગ્ય છે. તો જાણો કે આપણે નાસ્તો ન કરીએ તો સવારમાં તમે નાસ્તો ન કરો તો તમારે બીપી, ડિહાઈડ્રેશન અને માઇગ્રેશનનું જોખમ પણ વધી જાય. તો એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સવારમાં ઉઠીએ, ફ્રેશ થયા પછી આપણે નાસ્તો કરવું જરૂરી છે. નાસ્તા કર્યા પછી તમારું બોડીનું વજન વધતું નથી. હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ વિદેશ અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.